વાપી જીઆઈડીસીના સેકન્ડ ફેઝ વિસ્તારમાં આવેલ એપેક્સ ફાર્મા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગેસ લીકેજ થતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેસ બ્લાસ્ટ થતા આસપાસના એકાદ કિલોમીટર સુધીના વિસ્તારોમાં ધુમાડાના ગોટે ગોટા છવાયા હતા અને અન્ય કંપનીઓમાંથી કામદારો માર્ગ પર આવી ગયા હતા. આ ઘટનામાં બે જેટલા કામદારોને બ્લાસ્ટથી ઉડેલા પતરા લાગતા સામાન્ય ઇજાઓ પહોંચી હતી. વાપી જીઆઈડીસીમાં આવેલ એપેક્સ ફાર્મા કેમિકલ કંપનીમાં ઓલિયમ ગેસ ભરેલ વેસેલમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના જોરદાર ધડાકામાં કંપનીના શેડના પતરા ઉડ્યા હતા અને બાજુની કંપનીના બારીના કાચ તૂટ્યા હતા, જેને લઈને ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા અને ચારે બાજુની કંપનીના કર્મચારીઓમાં ગભરાટનો માહોલ સર્જાતા કામદારો કંપનીમાંથી ભાગમ ભાગ કરી માર્ગ પર આવી ગયા હતા. જોકે વેસેલ બ્લાસ્ટ દરમિયાન કંપનીના કર્મચારીઓને કોઈ જાનહાની નહીં થઈ હોવાનું કંપનીના સંચાલકોએ જણાવ્યું હતું અને આ ઓલિયમ ગેસ બિનઝેરી હોવાનું અને તેની કુલિંગ સિસ્ટમમાં ખામી સર્જાતા વધેલા તાપમાનના કારણે વેસેલ રિએક્ટરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા. કંપનીના શેડના પતરા તૂટીને ઉડતા બે કામદારોને સામાન્ય ઇજા પહોંચી હતી, પરંતુ કોઈ જાનહાની થઈ નથી. ઉલ્લેખનીય છે કે વેસેલ રિએક્ટર બ્લાસ્ટ દરમિયાન આસપાસના વિસ્તારોમાં લોકોના શ્વાસ રૂંધાવાના અને ખાંસી ઉપડવાના બનાવો બન્યા હતા. આ બ્લાસ્ટની જાણ થતાં જ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ ગેસ લીકેજ પર કાબુ મેળવ્યો હતો. એપેક્સ ફાર્માની અંદર બ્લાસ્ટ થયો, એમની અંદર કોઈ માણસોને ઇન્જરી થઈ નથી, કોઈ ફાયર પકડ્યું. અમને જ્યારે ખબર મોકલાવી એટલે અમે 8 થી 10 મોકલાયા, પણ કોઈને યુઝ કરવા પડે, બીજું કોઈ જાનહાનિની કે ઉપાય થયો. હા સર, શું ઘટના બની? ઘટનાની અંદર તો જે રીતના અમને ધુમાડા સદા ચોકથી દેખાતા હતા એ રીતના મેં મારી ગાડી ઓલરેડી રવાના કરી દીધી હતી. એ ઉપરાંત જે રીતના બ્લાસ્ટ થતા મને એવું લાગ્યું કે હજુ વધારે ગાડીની જરૂર છે, તો મારી પાસે જેટલા બી ઇમરજન્સી કોન્ટેક નંબર છે એ લોકોને મેં કોન્ટેક્ટ કરી દીધા અને VCCમાં બી મેં જાણ કરી દીધી અને એમને બી મને ફૂલ મદદ કરી અને હજુ કામ ચાલુ. સર, આનાથી કોઈ બીજા કોઈ અંદર કામદારો ફસાયા કે તમે જઈને જોયું તો શું પ્રાપ્તિ થશે? હજુ ક્યાં લગીને અમે પહોંચ્યા નહોતા અને થોડીક શ્વાસમાં તકલીફ પડતી હતી, એટલે અમે પહેલાં સૌથી પ્રથમ અમારી જે પહેલી પ્રાયોરિટી હતી કે જેટલી પબ્લિકને અમે બહાર કાઢી શકીએ રોડ ઉપરથી અને ટ્રકો એ બધી અમે બહાર કાઢવાની કામમાં લાગ્યા હતા.